बीजी सौथी अगत्यनी वात खास तमे जाणता हशो सरकार हमणा ज्ञान सहायक नामे एक योजना लावी आ योजना नथी षड्यंत्र छे सरकारी शाळाओं ने खत्म करी नाखवानी मारा बाळको तमारा बाळको आवती पेढीना बाळको माटे जो सरकारी शाळा नहीं होय तो आपणा बाळकोना शिक्षणनो थशे शुं आपणा बाळको भणशे क्या શું આપણા બાળકોને આપણે ભણ્યા વગરના રહેવા દેશું અશિક્ષિત રહેવા દેશું એક તો આપણે શાળાઓની હાલત જોઈએ છે કેટલી ખખડધજ હાલત છે આપણી શાળાઓની 1657 શાળાઓ એવી છે જ્યાં એક શિક્ષક છે એમાં પણ આ લોકો જ્ઞાન સહાયક લાવે છે આપણા બાળકોના શિક્ષણ ઉપર આ લોકો કુહાડી મારી રહ્યા છે એને અટકાવવા માટેની આ યાત્રા છે એટલે તમારો સાથ આ યાત્રામાં ખૂબ જરૂરી છે હું આની યોજના નથી કે તો હું આને ષડયંત્ર કહું છું આ સરકારનું એવું ષડયંત્ર છે કે ભવિષ્યની અંદર દરેક ખાનગી શાળાઓ હશે શું હું અને તમે લાખ દોઢ લાખ રૂપિયા ફી ભરીને બાળકોને ભણાવી શકીશું ભણાવી શકીશું તો એના માટે મારે તમારે સભ્ય બહાર નીકળવું પડશે લડવું પડશે ખાસ ખાસ તો વંદન છે કે તમે બહાર નીકળ્યા છે અને હું ગુજરાતની તમામ જનતાને કહું છું આપણે બહાર નીકળવા પડશે હું ખાલી મારી એટલી જ વેદના કહીશ આવનારી પેઢી માટે તમારા પણ બાળકો આવશે મારા પણ બાળકો આવશે વિચારો જિંદગીમાં એને એક સારી નોકરી મેળવવા માટે એક દેશ માટે કામ કરવા માટે ધોરણ 12 સુધી ભણ્યા પીટીસી કર્યું બીએ કર્યું બીએડ કર્યું તનતોડ મહેનત કરી 6-6 વર્ષ પોતાની જિંદગીને આપી દીધા મારા કેટલાય સાથી મિત્રો એવા છે કે જેના મેરેજ થઈ ગયા હોય ઘર ચાલતા હોય વ્યાજે પૈસા લઈને બિચારા ક્લાસ કરે છે ઘર ચલાવે છે કે એક પરીક્ષા લેવાય એમાં હું પાસ થઈ જાઉં અને પાસ થાવ પછી મને એક સારી નોકરી મળે પરંતુ આ જાડી ચામડીની સરકારને આ કોઈની વેદના નથી બતાતી જિંદગીના 15-15 વર્ષ જેને પોતાની જિંદગીના સાંભળજો 15-15 વર્ષ એક નોકરી માટે આપી દીધા હોય મહેનત માટે આપી દીધા હોય 15-15 વર્ષની મહેનત કરી હોય અને આટલી મહેનત અને કષ્ટ વેઠ્યા પછી પરીક્ષા પાસ કર્યા પછી આ જ્ઞાન સહાયક નામનું ગતકડું લાવી દે છે અને તમને 11 મહિના પછી છૂટી કરી દેવાની વાત કરે છે આ સરાસર અન્યાય છે સરાસર જૂઠ છે સરાસર ગલત છે આ સરકારની શોષણખોર નીતિ છે આની સામે લડવું પડશે કારણ કે આ મારી વેદના છે આ હું નથી બોલતો મારી પીડા બોલે છે કે આ 15-15 વર્ષની મહેનતનું શું હું સરકારને પૂછવા માંગુ છું કે મારા મા બાપે પેટે પાટે બાંધીને મને ભણાવ્યો છે એને ખર્ચો કર્યો છે અમે વ્યાજે પૈસા લઈને ઘર ચલાવ્યું છે તો અમારે શું ફક્ત 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર બેસવાનું આ સરકાર યાદ રાખજો આજે તમે અમને 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર રાખો છો ને આવતીકાલે તમને 11 મહિનામાં ઘર ભેગા ન કરવી તો તમે શિક્ષકની જાતને ભૂલી જાજો વધારે નથી કેવો મિત્રો સમય બહુ ઓછો છે આ ષડયંત્રને સમજજો આ વેદના છે ને વેદના નીકળી જાય છે અંદરથી આત્મા દુખી થાય છે મારો અંતરાત્મા જાગી જાય હું ઘણા બધા લોકોને મળું છું સાહેબ કાયમી ભરતી ક્યારે થશે સાહેબ અમારું શું થશે અમારું ભવિષ્ય શું છે ત્યારે એમ થાય છે કે જેને જિંદગીના 15-15 વર્ષ રેડી દીધા એનું કોઈ ભવિષ્ય ન હોય આ ગુજરાત વિકાસની વાતો કરે છે અને ગુજરાતનો યુવાન બેરોજગાર રખડતો હોય આ સ્થિતિની અંદર અમારો આત્મા કપડે છે અને ભવિષ્યમાં આ વારો બીજા કોઈનો ન આવે ને એવો પ્રયાસ કરજો ને એટલા માટેની લડત છે હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું આ લડતમાં પૂરતો ગુજરાતના તમામ લોકો સાથ આપે અને ભાવિ જે યુવાનો છે એ યુવાનોને રોડ ઉપર રખડવું ન પડે ને એટલા માટે અંતિમ શ્વાસ સુધી લડાઈ લડી લેજો અને તમારો સાથ આપજો વધારે કઈ નહીં કહું પણ આ લોકોના કાનના પડદા ખુલે અને એનો કંઈક અંતરાત્મા જાગે એટલા માટે આ નવરાત્રી શરૂ થાય છે અને માતાને આપણે પ્રાર્થના કરીએ હે માતા આ અંધ બની ગયેલી સરકારને બહેરી બની ગયેલી સરકારને જેના આત્માની અંદર ખરેખર પરમાત્મા નથી વસતો એવી આ સરકારને સદબુદ્ધિ આપો અને ઝડપથી જ્ઞાન સહાયક નામનું ષડયંત્ર બંધ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરે બસ એટલી જ આપણી ઈચ્છા છે જય હિન્દ જય ભારત તમે સમજી શકો છો પણ આ સરકાર નથી સમજી શકતી કે શિક્ષકો શું છે ગુરુઓનું સન્માન શું છે એક વખત સ્ટેજ ઉપર બેઠેલા બધા આ જનતા માટે તાળીઓ ઉપાડશે અને ખાસ જ્યારે ચૈતરભાઈ જેવા વ્યક્તિઓ અમારી સાથે હોય જ્યારે હોય ત્યારે જનતાના કામમાં ઉપસ્થિત હોય અને યુવા નેતા યુવરાજસિંહ હોય અને આપ સર્વનો સાથ સહકાર હોય ત્યારે અમને મનોબળ મળે છે કે અમે આ લડાઈ જીતીશું અને મને એવી ઈચ્છા છે કે ભવિષ્યની અંદર આવો ને આવો સાથ સહકાર તમે આપશો કારણ કે તમે એક સાચા શિક્ષક અને સાચા ગુરુનું મૂલ્ય સમજો છો અને ફક્ત મારે એક વખત આ સરકાર જે બહેરી થઈ ગઈ છે ને એના કાનના પડદા ખોલી નાખે ને એવો જયઘોષ કરવો છે તમારી અને મારી અને સૌની તાકાત બતાવી છે બોલો ભારત માતા કી જય
आ सरकार ना कान ना पड़दा खोल से भूख्या बैठा है, काळजाळ गर्मी है, ताप है, छता दांडी यात्रा में जोड़ाना है, कारण कि शिक्षकों ने गुरुओं सन्मान साचवो।